પાટણથી સમાચાર. પાટણ જિલ્લામાં શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે, જેની અસર વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડી રહી છે. સાંતલપુરની ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 11 અને 12માં 100 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પણ 100 વિદ્યાર્થીઓને ભણાવવા એક જ શિક્ષિકા છે. શાળાની એકમાત્ર શિક્ષિકા પણ મનોવિજ્ઞાન વિષયની છે, અન્ય કોઈ શિક્ષક ન હોવાથી તમામ વિષય એમને જ ભણાવવા પડે છે. નવા શિક્ષકોની ભરતી નથી થતી, જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર થઈ રહી છે. સાંતલપુર તાલુકામાં જે ઉચ્ચ માધ્યમિક અને માધ્યમિક સ્કૂલ આવેલી છે તેમાં 120 વિદ્યાર્થીઓ છે, પણ તેમને એક જ શિક્ષક છે. હાલ તે પટ્ટાવાળાનું કામ પણ તે કરે છે, આચાર્યનું કામ પણ તે કરે છે, ને બીજું ગમે તે પણ એક જ શિક્ષક છે. બધું કામ તે જ કરે છે, એના ઉપર ચાલે છે. તો અમારી સરકાર પાસે રજૂઆત છે. મારી દીકરી જિજ્ઞા ધોરણ 11માં આવી હતી ત્યારે સાંતલપુર નિશાળમાં હું એડમિશન લેવા ગયો. ઉચ્ચતર માધ્યમિક શાળામાં દાખલ કરી ત્યારે બેનની બાજુમાં ગયો એટલે બેને મને કીધું સંખ્યા બોરી છે. તો મેં કીધું વાંધો નહીં, મારું એડમિશન લઈ લો છોકરીનું, અમે ગરીબ માણસ ક્યાં ભણવા મૂકીએ, અને 200 થી 250 સંખ્યા છે. અને નિશાળમાં એક જ બેન છે, આચાર્ય કહો, વર્ગ શિક્ષક કહો કે કલાસ શિક્ષક કહો, જે કહો તે બધું આમાં આવી ગયું. એક જ શિક્ષક અહીં કને બધું જ કામ કરી રહ્યા છે, ક્લાર્કથી માંડી અને એડમિશનથી માંડી અને બધી જ પ્રોસેસ પોતે જાતે કરી રહ્યા છે. તો સરકારશ્રીને મારી વિનંતી છે કે જલ્દીથી જલ્દી બીજા શિક્ષકોની ભરતી કરે અને વિદ્યાર્થીઓને લાભ મળે.